किया है वा? एक अमदावाद में एमनी सर्जरी थई अने अमदावाद में ऑपरेशन पछी जारे अहींया आव्या तो जे एम्बुलेंस में आव्या छे एमना साथे एमना ज रिलेटिव एक हता आ बे लोको पॉजिटिव आव्या छे। त्रीजा जे केस छे अहींना एक स्थानिक छे अने एना माटे आपणे अत्यारे तपास चाली रही छे के एमने केवी रीते चेप लागी हशे। હિસ્ટ્રી માટે પોલીસ સાથે સંકલનમાં રહીને આપણે જાણીએ છીએ કે કેવી રીતે એને ચેપ લાગી હશે। હવે આપ જાણો છો કે બહારથી બીજા જિલ્લાઓમાંથી લોકો આવે છે, હવે હોઈ શકે એના સાથે સંપર્કમાં આવ્યા હોય તો એમને પોઝિટિવ ચેપ લાગ્યો હોય। આ ધ્યાનમાં રાખીને અત્યારે તપાસ ચાલી રહી છે કે જે કાલે કેસ આવ્યા છે આ કેવી રીતે એમ ચેપલા છે। આ બુટલેગર છે આની મને માહિતી નથી, પોલીસ કહે છે કારણ કે સિમ્પટોમેટિક હતા। સરકારની જે સૂચના છે કે જે સિમ્પટોમેટિક લોકો છે આ લોકોના ટેસ્ટ કરવામાં આવે, સિમ્પટોમેટિક હતા એનો ટેસ્ટ કરવામાં આવ્યું તો આપણે ખબર પડી, કારણ કે જ્યારે પણ કોર્ટમાં કોઈ પણ આરોપીને રજૂ કરવાનું હોય છે તો એમના ટેસ્ટ ફરજિયાત છે। એના માટે હવે આપણે કેટી પર આ વિસ્તારને કન્ટેન કરી દઈશું, અમારા કામગીરી ત્યાં ચાલુ જ છે। લગભગ 450 જેટલા ઘરો છે જેને કન્ટેન કરવામાં આવશે, પછી ત્યાંના સ્થાનિકોને જે કઈ મુશ્કેલી હશે એ પણ આપણે જોઈશું અને ત્યાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવશે। દેખીએ આપણે કહીએ છીએ વારંવાર કે ફક્ત સિમ્પટોમેટિક લોકોને આપણે ટેસ્ટ કરીએ છીએ અથવા તો હાઈ રિસ્ક લોકો હોય છે એને ટેસ્ટ કરીએ છીએ। કેટીપરા વિસ્તારમાં કોઈ ટેસ્ટ કર્યા હોય તો એની માહિતી અત્યારે મારા પાસે નથી, આપણે આપી દઈશું। દરરોજ ઓન એન એવરેજ 40-45 ટેસ્ટ થાય છે। નહીં, કોઈ કારણ નથી, સરકારની સૂચના છે, આઈસીએમઆરની સૂચના છે કે સિમ્પટોમેટિક લોકોને ટેસ્ટ કરવાનું છે, હાઈ રિસ્ક લોકોને ટેસ્ટ કરવાનું છે, જેને ટેસ્ટ કરીએ છીએ। દેખીએ અમને સૌને આપણે પહેલા જ કહ્યા હતા કે પહેલા હવે લોકડાઉન જયારે આપણે ખોલ્યા એટલે કે જ્યારથી બીજા જિલ્લાઓમાંથી લોકો આવવા ચાલુ થયા છે તો સ્વાભાવિક છે કે હોઈ શકે કે એનાથી લોકોને ચેપ લાગી શકે। હવે સરકાર આઈસીએમઆરની ચુસ્ત ગાઈડલાઈન છે કે જે લોકો સિમ્પટોમેટિક હોય છે જેને સારીના કેસો છે આ લોકોને આપણે ટેસ્ટિંગ કરીએ છીએ। સાધુ વાસવાની જ્યારે કેસ આપણે સામે આવ્યો તો તુરંત આપણે આ એરિયાને કન્ટેન કરી દીધું, પછી ત્યાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવ્યું। ત્યાં કોઈ બીજા માણસ એવા નથી નીકળ્યા જે માણસ સિમ્પટોમેટિક હોય, સિમ્પટોમેટિક હોય તો એમનું ટેસ્ટ કરવામાં આવે, સિમ્પટોમેટિક નથી એના માટે ટેસ્ટ નહીં કરવામાં આવે। સર, એના સંપર્કમાં આવેલા કેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવા પડ્યા? કારણ કે એ પોતે સાફ સફાઈ કરવા જતા, ઘરકામ કરવા જતા, જે રીતના કહી શકાય કે જે વસ્તુ એનું છે તે પણ સામે આવે છે કે અનેક લોકો તેની મુલાકાતે એમના ઘરે પણ આવેલા છે, એવા કેટલા લોકો છે કે તેના? આમાં લગભગ 10 જેટલા લોકોને જ્યાં સુધી મને ખ્યાલ છે કર્યું છે, આ મારા હાથે અત્યારે માહિતી નથી કારણ કે આપે સીધા મને પૂછી લીધું, બહુ જૂનો કેસ છે, હજી સુધી આપના સુધી માહિતી ન આવી? ના ના, મારા પાસે માહિતી છે, મારા સુધી માહિતી છે, અત્યારે મારા મોડા ઉપર નથી મિત્ર, કારણ કે અહીંયા અત્યારે કેટલા એસી કેસો છે, દરેક એસીમાં કેટલા લોકોને આપણે ક્વોરન્ટાઇન કર્યા કેવી રીતે અત્યારે અફકોર્સ ચિંતાજનક છે, અફકોર્સ ચિંતાજનક છે અને આપણે હવે જો આ જે કેસ આવ્યું છે પોઝિટિવ, બે તો અમદાવાદના છે, ડાયરેક્ટ કારણ આપણે ખબર જ છે, કારણ કે આ લોકો અમદાવાદથી આવ્યા તો આ લોકોને અમદાવાદમાં ચેપ લાગ્યું છે, આ કારણ છે, આ રાજકોટમાં ચેપ એમને નહીં લાગે।